નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ આલેખ જે છે કઈ રીતે દોરી શકાય, બરો જેમ કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આ જે છે કેવો છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો એમાં અંતર જે છે કયા અક્ષ ઉપર હોય? વાય અક્ષ ઉપર, બરો આપણે જોઈ ગયા હતા એમ. અને સમય જે છે કયા અક્ષ ઉપર હોય? એક્સ અક્ષ ઉપર જે છે હોય. અને અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે શું મળે છે? ઝડપ. કેમ કે ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં, કુલ અંતરના છેદમાં સમય. બરોબર. તો અહીંયા અંતર જે છે ને આપણે કેના વડે દર્શાવ્યું છે? એસ વડે, એટલે કે ડેલ્ટા એસ છેદમાં ડેલ્ટા ટી. બરોબર. જેમ કે આપણે બે પદાર્થો, બે કોઈ બિંદુ છે, આ બે બિંદુ એની વચ્ચે લેવું હોય, બરોબર, તો એને આપણે કઈ રીતે લેવાય? બરોબર, તે ઢાળ જે છે લેવાય. આને કહેવાય ડેલ્ટા એસ, અને આને કહેવાય ડેલ્ટા ટી. બોલો. તો ડેલ્ટા એસ જે છે કેટલું થાય? અને આપણે ધારો કે કહી દઈએ એસ વન, એસ ટુ અને એસ થ્રી. અને આપણે કહી દઈએ ટી વન, ટી ટુ અને થ્રી થ્રી. તો શું આવશે? એસ થ્રી માઇનસ એસ ટુ. બરાબર. એસ થ્રી માઇનસ એસ ટુ અને છેદમાં ટી થ્રી માઇનસ ટી ટુ. બરાબર. તો કઈ રીતે કરી શકાય? જેમ કે પંદર માઇનસ દસ છેદમાં, આમાં પણ પંદર માઇનસ દસ. બરાબર. એટલે કેટલું આવી ગયું? એકના છેદમાં એક, એટલે કે એક. બરાબર. તો આમાં એની ઝડપ જે છે દરેક બિંદુએ કેટલી છે? એક મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો આ કેવી કહેવાય? સમાન ઝડપ. કેમ કે દરેક બિંદુએ તમે આલેખનો ઢાળ લો તો તમને એક સરખું જ મળશે, દસના છેદમાં દસ, અથવા તો જે છે એ પાંચના સુધી. આ પાંચ છે તો પંદર માઇનસ દસ એટલે પાંચ, એટલે કે પાંચના છેદમાં પાંચ બરાબર એક. તો દરેક બિંદુએ તમે જો કે પાંચના છેદમાં પાંચ જ આવશે, તો આનો આલેખ જે છે આપણે કેવો મળે? સુરેખ આલેખ. એટલે કે આ ઝડપ જે છે કેવી કહેવાય? સમાન ઝડપ. હવે જોઈએ આપણે અસમાન ઝડપ. તો અસમાન ઝડપ હોય ત્યારે જે છે તમે જુઓ કે પહેલી પાંચમી સેકન્ડે જે છે કેટલું અંતર કાપે છે? બે. એટલે આ પાંચ અને બે, તો અહીંયા એક બિંદુ બન્યું. દસમી સેકન્ડે કેટલું અંતર કાપે છે? ત્રણ. એટલે કે આ બેની વચ્ચે આવશે. બરાબર. તો દસમી સેકન્ડ અને અંતર જે છે કેટલું છે? આ ત્રણ. પંદરમી કેટલું કાપે છે? પાછું પાંચ. તો એ પણ અહીંયા બંનેની વચ્ચે, છ અને ચાર ની વચ્ચે કેટલા આવે? પાંચ. બરાબર. તો છ અને ચાર, અહીંયા પંદર, તો અહીંયા એક બિંદુ આવ્યું. બરાબર. હવે જો તો વીસમીએ કેટલું કાપે છે? છ. બરાબર. તો વીસમીએ છ, આ વીસ, ત્યારે કેટલું અંતર કાપે છે? છ. બરાબર. તો અહીંયા એક બિંદુ આવ્યું. અને પચીસમી સેકન્ડ જે છે ત્યારે કેટલું અંતર કાપે છે? સાત. સાત એટલે છ અને આની બંનેની વચ્ચે. તો તમે જુઓ કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું નથી, એટલે આનો આલેખ જે છે એ સુરેખ આલેખ મળશે નહીં. બરોબર. તો આનો આલેખ જે છે કેવો મળશે? જો કે આ રીતે આમ જે છે વધતું હોય તો આમ જે છે આલેખ મળશે. બરોબર. આનો આલેખ જે છે તમને સુરેખ આલેખ જે છે મળશે નહીં. બરોબર. જેમ આમાં સીધી રેખા મળે છે એમ આની અંદર તમને જે છે સીધી રેખા મળશે નહીં. બરોબર. એક બીજું પણ ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે. તો જુઓ કે જીરો એ જીરો છે, બે એક, ચારે ચાર અને છ એ નવ, આઠે સોળ, દસે પંચર અને બારે જે છે છત્રીસ. એટલે એનો આલેખ જો તમે દોરશો, બરાબર, પાઠ્યપુસ્તકમાં તમને જે આપ્યું છે એનો ઉપરથી તમે જો આલેખ દોરો તો એ આલેખ જે છે એ આ રીતનો જે છે બનશે. બરાબર. તો એમાં જુઓ કે તમને એક સીધી રેખા, બરાબર, એટલે કે સુરેખા જે છે મળશે નહીં. તો સુરેખા ન મળે તો આલેખ ઉપરથી જો તમને ગતિ નક્કી કરવાનું કહે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જો સુરેખ આલેખ મળે તો કેવી ઝડપ હોય? સમાન ઝડપ. અને આ રીતનો જો આલેખ મળે, બરાબર, ધારો કે કોઈ બિંદુ જે છે અહીંયા છે, બરાબર, કોઈ બિંદુ બીજું જે છે અહીંયા છે અને કોઈ ત્રીજું બિંદુ જે છે અહીંયા છે, તો આ રીતનો આલેખ હોય તો સુરેખા ન મળી એટલે આપણે શું કહીશું એને? અસમાન ઝડપ. પણ આમાં પણ જેમ આપણે ઢાળ અગાઉ લીધો તેમ જ તે, બરાબર, કે વી બરાબર શું આવશે? ડેલ્ટા એસના છેદમાં ડેલ્ટા ટી. બરાબર. ડેલ્ટા એસ એટલે શું? આ બે બિંદુ આપણે ધારો કે લઈ લઈએ તો આને આપણે કહી દઈએ એસ વન, આ એસ ટુ અને આ એસ થ્રી, એટલે કે એસ થ્રી માઇનસ એસ ટુ અને સમયને આપણે કહી દઈએ ટી થ્રી, તો ટી થ્રી માઇનસ ટી ટુ. બરાબર. આની ઉપરથી પણ તમને જે છે ઝડપ મળી જાય. પરંતુ આલેખ ઉપરથી આપણે એક વસ્તુ નક્કી કરી શકીએ કે આ લેખ જે સીધી લાઈન નથી મળતી એટલે કેવી ઝડપ છે? અસમાન ઝડપ. અને એની પરથી આપણે ઢાળ ઉપરથી એનો જ વેગ અથવા તો ઝડપ જે છે શોધી શકીએ. તો ઝડપ શેમાં આવશે? મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. આગળ જેમ આપણે જોઈ ગયા તેમ જ છે, એટલે બહુ વિસ્તારથી સમજાવતો નથી. હવે પછી આપણે આગળ જોઈએ.